10,000 रुपया
मारो पड़ोसी सब कोई मौन न करो वो पड़ोसी मौन रख तो दे तुमने मेरी नहीं शिवाजी भाई लुगड़ा दो हजार कई बाधो नहीं मैं कीधु भगवान जीतो प्यारो आनंद करो अपने जे कथा नी अंदर जे गैस अपने बाटला लेवी अपने कोई बर्तन लाइवा नहीं सूलो सके पर दीपक भाई अहियाँ आता आज तो मैंने कीधु तू आईश रामचंद्र राम ना लग्न हो तरह मैंने कहा टीपी भाई चौक्स आईश गई काले एने एटैक आ गया अपनी वच्चे नहीं अत्यारे मैं अमने संदेशो मोकलो भी एक से दीकरो नहीं अपने अहियाँ रामकथा मंडप की अंदर थी हूँ जाहरात करूँ कि बधाए अपने एना आत्मा ने शांति आपे एवी प्रार्थना करी अपने वगर पैसे गैस आपी दीधो एम ना पैसा अपने देवाना गैस ना थाई नगर आ बाटला लाइए ना एक एक बाटला अरे एम नो आले अहियाँ मारू भाग आपी तम तारे એટલે પણ આ સાન વાળા ને આપણે આરતી આપી દેવાની હે જમ્મને દોલન બાજુ પણ સાજી ની વ્યવસ્થા કરી નથી પેલા રે પેલા शिवाजी के एक चमची पहला पानी नहीं आपको पहला पानी नहीं एक चमची आपको एक सौ रुपया भंडोल भाई उनका बनाए सस्ता नहीं था वो खिलाड़ी से डॉलर बदल आप तो सौ करोड़ बदल खड़े हैं इलाफ़ है ऊपर तक बताएं हम कैसा तन सोवो से एक सौ रुपया पासा अम्मा भाई नंच में ससानी लाए बा बदल क्या हो पा बस सौ रुपया है अम्मा भाई नाराजी भाई भिका भाई गोलकिया तरफ थी बीजा हो रुपया मंजे भाई भिका भाई गोलक क्या तरफ थी बीजा से भाई एक सौ रुपया गीता भाई श्यामजी भाई गोलक क्या तरफ थी तालियो पाड़ो हमारा दादा ने भगवान शांति आपे ये भी प्रार्थना करिए बीजा रे तीजा पांच सौ रुपया लोजी भाई जगन भाई गोलक क्या तरफ थी लोजी भाई जीवन भाई लोजी भाई तुम्हें
ની અનુદાન આપ્યું છે કરિયાવર ની અંદર बापू मने बोलावता नहीं हो हवे मने डेरू आयु छे लगे એલા બાપુ તમારા નો હોય આપણા ફૂલઝારી બાપુના કરિયાવરમાં 200 રૂપિયા આવે છે પાવ્યો પાડો 100 રૂપિયા જયંતિભાઈ અમીરજીભાઈ બારોટ તરફથી આપણે અહીંયા માંડવાવાળા સડક નિરાત રાખજો આમથી મને હંજરો કરવા દીજો હાલો હવે નીચે ઉતરી જાઓ એક જીવરામભાઈ દયાભાઈ બોલ સમજુબેન હરીભાઈ ગોળકિયા નાના નામ તો બોલો બાબુ તમારી યાર કિલો જમતારું
भगवान ने आरती आपो देव वंदनम समर्पयामि भगवान ने आरती आपी तमे आरती लेलो आत्म वंदनम समर्पयामि एक 500 रुपया दक्षिणा करवा आवी जाओ यहां व्यास पीछे पछि नीचे बेसो आवी जाओ हरे राम कृष्ण हरे राम कृष्ण हरे राम कृष्ण हरे राम कृष्ण हरे पढ़ता सब Oh,
कंदमूळ फळ लेवा माटे जवू पड़शे, आश्रमे बधुं साफ सूफ करवू पड़शे, बधुं वाळवू पड़े। तू पछी एम के भाई हवे हुं आवुं काम नहीं करूं। भगवान राम पासे आवी कहेवा लागी, तमारा भाई तो दास छे, मारे एनी साथे लग्न नथी करवा, मारे तमारी साथे लग्न करवा छे। ભગવાન રામજી કીધું, મારો ભાઈ નાનો છે, એ શરમાળ છે, હું બેઠો છું ને એટલે કઈ બોલી નહીં શકે, તું ત્યાં જા, હવે એક અહીંયા મોકલે, ઘડીક અહીંયા મોકલે, ઘડીક આમ મોકલે, વળી શૂરપણ ખાતે આ ગઈ કીધું કે તમારા ભાઈ તો એની સાથે મારે લગ્ન નથી કરવા, મારે તો તમારી સાથે જ લગ્ન કરવાની ઈચ્છા છે। ત્યારે કીધું, પણ તું મારી સાથે લગ્ન કરવામાં કઈ ફાયદો નથી, આપણે પછી ઝઘડો થશે, તું મારા ભાઈ પાસે જા। વળી પાછી રામ પાસે આવી અને આમથી આમ આમથી ગઈને ત્યાં પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગઈ। શૂરપણખા ભયંકર રૂપ ધારણ કરી સીધું સીતાજી નું આમ ગળું પકડ્યું। સીતાજી એ ફૂંક પાડી ગઈ જતી રહે, જો હવે ફરી વાર આવીશ તો તું જીવતી નહીં, જા જા જલ્દી। એક જંગલમાં જતી હતી, બહુ તરસ લાગી, પાણી પીવા, અહીંયા આવી જાવ બા, પાછા આવી જાવ, હા અહીંયા બેસાડો તો વાંધો નહીં, આવી જાવ આવી જાવ આવી જાવ, તમે બા બેસી જાવ ને, પછી હું તમને કહું ત્યારે બહુ વ્યવસ્થિત હું તમને પ્રસંગ કરાવું, ત્યારે તમે એવા સરસ રીતે લેવા જજો। બેનો સાથે અને ફૂલ પાથરતા પાથરતા બહુ સરસ રીતે હું બધું કહી દઈશ, મારો બધો ખ્યાલ જ છે, આવી જાવ અહીંયા બધા બે ભાઈઓ આવી જાવ, રામ લક્ષ્મણ અહીંયા अय्या
हरदूषण ने कहे छे मोटा भाई हूँ पानी पीवा माटे गई थी बे राजकुमार हता एमने मारी मारी साथे हरदूषण 14,000 राक्षस ने सेना लई અને શૂર્પણખાની સાથે ગયા છે આગળ શૂર્પણખા કારણ કે જોયું નથી એટલે તારે બતાવવા તો આવવું પડે ને હા તું આગળ ચાલ હવે શૂર્પણખા આગળ અને 14,000 રાક્ષસોની સેના પાછળ હવે નાક વગરનો માણસ આગળ હોય એ કેવું લાગે આપણે કહીએ ને ભાઈ નાકવાળાને આગળ રખાય એમ એમ નથી કહેતા હવે આ આ જાળી જોઈને અપશુકન આગળ રાખ્યો આ કાર્ય કોઈ દિવસ સિદ્ધ થાય હવે જાણી જો નાક વગરની વ્યક્તિ આગળ 14,000 રાક્ષસો સુધી નહીં આવું જો દૂરથી દેખાડું પર્ણકુટી છે ત્યાં તમે જાઓ હું અહીંયા ઊભી રહું એમાં ખરદૂષણે એમના સૈનિકને કહ્યું છે કે જાઓ તમે જે તપસ્વી છે એને કહો કે તમારી સાથે સુંદર સ્ત્રી છે એને અમારી સાથે મોકલી આપો તો અમારો માલિક તમારી સાથે યુદ્ધ નહીં કરે ખરદૂષણના સૈનિકે આવી કહેવા લાગ્યા કે હે તપસ્વી તારી સાથે સુંદર સ્ત્રી છે મારા માલિકની આજ્ઞા છે કે અમારી સાથે મોકલે આપ તો અમારો માલિક છે તમારી સાથે યુદ્ધ નહીં કરે ત્યારે ભગવાન રામજી કહે છે તારા માલિકને કહે સુરસોની સેના લઈ યુદ્ધ ચાલુ થયું છે લક્ષ્મણજી શ્રી જાનકીજીને લઈ એક બાજુ જતા રહ્યા છે ભગવાન રામજી 14,000 રાક્ષસ શું થયું આ કોણે આવું કર્યું કીધું મોટા ભાઈ ફરવા માટે ગઈ હતી બહુ દૂર દૂર સુધી ગઈ તરસ લાગી એક પર્ણકુટી જોઈ મને એમ થયું લાવને પાણી પી આવો અને પાણી પીવા ગઈ તો બે રાજકુમાર રહેતા હતા એમની સાથે એક સુંદર છે સ્ત્રી છે મારી મશ્કરી કરવા લાગ્યા અને અને મારું નાક કાપી નાખ્યું શૂર્પણખા કેટલું ખોટું બોલ્યું એટલે તું પાણી પીવા ગઈ ત્યાં રાવણે કીધું તારું નાક કાપી નાખ્યું હા મોટા ભાઈ મારું નાક કાપી રાજ્યમાં શોભે એવી હા રાવણ તૈયાર થયો છે મંદોદરી ના કહે છે મહારાજ રેવા દો આ બોલાવી લો પેલા પછી કથા કરી બોલા આવાજ મારી જ હા હું તારી પાસે કામ માટે આવ્યો છું શું કે તારે મારું એક કામ કરવું પડશે શું કે આજુબાજુમાં કોઈ અહીંયા કોઈ રહે છે હા બે રાજકુમાર રહે છે એની સાથે કોણ છે એક સ્ત્રી છે તો એ સ્ત્રીનું અપહરણ કરવા માટે આવ્યો છું તારે મને મદદ કરવી પડશે સ્ત્રીનું અપહરણ કરવા હા સાથે કોઈ દિવસ વિરોધ ન કરાય કારણ કે વિરોધ કરવાથી આપણે નાના માણસો હોય તો એ બરાબર નહીં શસ્ત્રી મર્મી આપણા મર્મ કોઈ જાણતું હોય ને એની સાથે કોઈ દિવસ વિરોધ ન કરાય જાહેરમાં ક્યારે મર્મ ખુલ્લા પાડી દે એનું નક્કી ન કહેવાય શસ્ત્રી મર્મી શઠ ધની શઠ શઠની સાથે નીતિ અને શઠ સાથે તમે ગમે એમ કરો એને કંઈ સમજ જ ન પડે એની સાથે વિરોધ કરવો નકામો શઠ વરસાદ ઝરમર ઝરમર આવે પણ દવાખાનાની બાજુમાં એના મિત્રનું ઘર હતું એટલે ડોક્ટરે કીધું ભાઈ તમારે બહુ પલળવાનું નહીં એક તો પલળતાથી વ્યાકુળ બની ગયા છે જાનકી ક્યાં હશે લખન જાનકી ક્યાં હશે બે ભાઈ આગળ વધ્યા છે આંખમાં આંસુની ધારાઓ છે સીતે સીતે કરતા આગળ વધ્યા છે ભગવાન રામજી સીતે 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 આંખ બંધ કરીને બોલે ને ત્યારે મોટા ભાઈ તમે આંખ ખોલો બાર બાર કહે ત્યારે ભગવાન રામજી કહે લખન હું આંખ ખોલીને ક્યાં જોઉં લખન તો આમ ઊંચું જોવો પણ લખન હું ઊંચું જોઉં ને તો આપણે સૂર્યકુળના સંતાનો છીએ લખન તું મને આંખ ખોલવાનું નહીં કહીશ આ મોટા ભાઈ એવું એવું નહીં બોલશો વનવન ઢુંઢર ફેર ગુરાઈ
राम राम अवाज सांभळता भगवान रामजी कहे लखन अहीं अवाज आवे कई सीता अहीं आशे आवीन जोवे तो गिधराज जटायु धरती पर पड्यो छे लोई वाळो आखो शरीर छे आवी अने एनो एनो आम माथू छे भगवाने फळामां लई लीधुं हे पक्षी राज तारी आवी दशा करी कोणे भगवान तमने समाचार आपवा माटे मारा प्राण टकी रह्या छे शुं के भगवान असुर राक्षस रावण छे दक्षिण दिशा गर्भमां जानकीजीनुं अपहरण करी जतो तो मारथी जोवायु नहीं ए आपने बोलावता था आर्यपुत्र बचाओ लखन भैया बचाओ मैं ये असुर साथे तो नहीं एटले सीता नो अपहरण करीन गयो हाँ भगवान राम लक्ष्मण के नयन बरस ने लगा पण जटायु हवे मारे तने अमर बनावी दियो नहीं भगवान मारे हवे अमर नथी थवू बस तमने केवा माटे जो मारा प्राण टकी रह्या हता भगति करता छूटे मारा प्राण शबरी भगवानने राह जोता जोता वृद्ध थई गई के भगवान आज आवशे काल आवशे शबरी बाळपणथी ज भगवानने भक्ति करती हती दिवसे दिवसे एने ए मांतंग ऋषिना आश्रममां रहती हती मननो मुरलियो रटे तारू नाम मारी झूपड़ी Yeah.
बरसाने वाली राधे श्री राधे। दो मिनट के लिए श्री राधे राधे श्री राधे 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 बरसाने सुकान आयु ने
અને આ લોણ હવે હું તમને તમે બીજી કથાનું મને બીડું સોંપશો ને તારા લોણ પૂરું થશે એવી ખાતરી આપું છું. કોઈ આસન નથી તો શબરીએ ફૂલની પથારી જે સરસ આસન બનાવ્યા હતા એના ઉપર ભગવાન રામ લક્ષ્મણ વિરાજે છે. શબરી ના ઘરે રામ પધાર્યા ઝૂંપડી મારી નાની રે શું કરું બાજુમાં બેઠા હોય એવો આજ માં શબરી ને એવો જ ભાવ છે. ભગવાન રામ લક્ષ્મણ લક્ષ્મણજી બોર ફેંકી દે છે ત્યારે શબરી ને જરા અવિવેક જેવું લાગે એટલે ભગવાન રામજી એમને કહ્યું નહીં પણ થોડું ચાખી અને બોર આપ્યું એટલે પ્રસાદી ફેંકાય નહીં ભગવાન રામજી. પછી એમણે ચાખ્યું તો માં કૌશલ્યા ખવડાવતા હોય ને એવો ભાવ જાગ્યો. મને તો શું આવડે હું કદાચ કઈ ભણેલી હોત તો હું તમારી સ્તુતિ કરેત ભગવાન પણ મને કઈ એવું આવડતું નથી. થોડું વાર રેજો બોર નહીતર કથાની લિંક તૂટી જશે હમણાં પછી ફેંકજો થોડી વાર રહો. એટલે ભગવાન રામજીએ કહ્યું શબરી તમે નથી ભણેલા પણ અમે તો ભણેલા. બોલે આપ તો ભણેલા જ હોય ને વશિષ્ઠ બાપજીના આશ્રમમાં તો તમારામાં એક નહીં નવ પ્રકારની ભક્તિનું દાન કરવું છે. પ્રથમ ભગતિ સંતન કર સંગા પ્રથમ ભગતિ I'm not.
तमारा संगा दूसरी रति मामक प्रथा प्रसंगा पहली भक्ति तमारा मा के संतनो संग बीजी भक्ति हरि करी तीजी भक्ति गुरु नी सेवा चौथी भक्ति प्रभु ना गुणगान गावा पांचवी भक्ति मंत्र जाप सुग्रीव रहे छे हनुमानजी अमने साथे रहे छे तमे त्यां जजो ए सुग्रीवनी साथे मित्रता बांधजो तमारी पत्नी ने मेळववा माटे धन्य बने छे भगवान आज पावन थई गए तारु मुखडु मनोहर जोया करु रात दिवस भजन तारु गाया करु रवि समाप्ति करी किष्किंधा कांड नो प्रारंभ करे छे त्यारे कोई बे राजकुमार हाथ में धनुष बाण लेने आवे छे राजकुमार आ देखो आ आ मने मारी नाखशे हनुमान तू जल्दी कर जल्दी जा जल्दी कर भगवानना दर्शन शू काम थया के ने हनुमान जी पर भरोसो हतो हनुमान पर विश्वास हतो अब मोही बाप हनुमंता धारण कर्यो हनुमानजीए अने प्रवेश कर्यो राम लक्ष्मण आवे छे हनुमानजी एनी पासे जई ब्राह्मणना रूपमां पहेला तो गया एटले भगवानने पूछ्यु आप कोण छो
भगवान राम जी पूछो आप कौन छो, त्यारे हनुमान जी खोटू बोल्या के हूँ ब्राह्मण छु। भगवान राम जी कहे तू हनुमान छे छता एम कहे के हूँ ब्राह्मण छु आप, त्यारे भगवान राम जी कहे तू खोटू बोले पछी मारे खोटू बोलवा मां शू वांधो, ते पड़दो राख्यो त्यारे हूँ ही पड़दो राख्यो। हनुमानजी बाबा पोताना मूल स्वरूप मां आव्या, अहीं आवो हनुमानजी बाबा दोट काटो एवी चरण सरोज रज निज मन मुकुर सुधार करण रघुवर विमल यशो जोदायक फल सार। हनुमान चालीसा बोलो सतन दान के सुमिरो पवन कुमार चरण सरोज रज निज मन मुकुर सुधार करण रघुवर विमल यशो जोदायक फल सार। हनुमान चालीसा बोलो जान जो लावे सब पर